નમસ્કાર દોસ્તો વોલ્ડન બોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર તમામનું હાર્દિક સ્વાગત છે ટેક્સ્ટબુક પહેલ અંતર્ગત ઘણા બધા મુદ્દાઓ પ્રલિમ અને મુખ્ય પરીક્ષાનો ઉપયોગી હોય એ દ્રષ્ટિએ જોઈ ચૂક્યા છીએ અને આજે પણ એ જ પ્રકારનો એક મુદ્દો આપણા પોલિટી વિષય એટલે કે બંધારણ વિષયને લગતો ચર્ચામાં રહેલો છે અને એ મુદ્દો આપણે ન્યૂઝપેપરની હેડલાઇન્સના આધારે ભણવાનો પ્રયાસ કરીએ તો વેસ્ટ બેંગોલ ગવર્નર સી વી આનંદાબોઝ એક્યુઝડ ઓફ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ ઇટ ઇઝ એન્જિનિયર હવે આ મુદ્દો જોઈને તમને એક વસ્તુ ખ્યાલ આવશે કે આ પ્રકારના મુદ્દાઓ ભારતીય રાજનૈતિક ઇતિહાસમાં બહુ રેરલી જોવા મળે છે અહીંયા તમે જે ન્યૂઝ સાંભળી આપણા પશ્ચિમ બંગાળના આદરણીય રાજ્યપાલ રાજ્યપાલ સીવી આનંદાબોઝ ઉપર યૌન ઉત્પીડનના આરોપ લગાવવામાં આવે છે કોઈ પણ રાજ્યના રાજ્યપાલ હોય એક બંધારણીય આદરણીય પદ કહેવાય અને આ પ્રકારના એક આદરણીય બંધારણીય પદ ઉપર યૌન ઉત્પીડનના આરોપ લગાડવા એક રેર કેસ કહેવાય તેમ છતાં આપણને પાછળના ન્યૂઝ સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે જણાવ્યું છે કે આ પ્રકારની માહિતી એક દુષ્પ્રચાર ફેલાવવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં કાવતરું છે એક હવે ન્યૂઝ જે પણ મેટર હોય એ આપણે નથી જોવાની આપણે અહીંયા એ વસ્તુ જોવાની છે કે આપણા માટે આ ન્યૂઝ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે કયા આર્ટિકલ અંતર્ગત કયા પ્રકારના વિશેષાધા વિશેષાધિકારો જે આપણા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ ભોગવતા હોય છે તો એ મુદ્દો આપણે અહીંયા જોવાનો છે ચલો આગળ વધીએ તો હવે મેટર શું છે પેલા તો એ જોઈ લઈએ તો હમણાં આપણે જોયું કે ભાઈ વેસ્ટ રાજ્યપાલ પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદા બોઝ ઉપર નામ પણ યાદ રાખશું નામ પણ પૂછી શકાય સીવી આનંદા બોઝ રાજ્યપાલ છે પશ્ચિમ બંગાળના એમની ઉપર રાજભવનમાં કામ કરતા એક મહિલા કર્મચારી મહિલા કર્મચારીએ આરોપ લગાવ્યા છે કે એમનું સેક્સ્યુઅલ કરવામાં આવ્યું છે રાજ્યપાલ દ્વારા એટલું જ નહીં પરંતુ કોલકાતા પોલીસ ખાતે એમણે એક લેખિત અરજી પણ રજૂ કરી છે લેખિતમાં કે ભાઈ હા આ વ્યક્તિએ અથવા તો આદરણીય રાજ્યપાલશ્રીએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે એ પ્રકારની એક ફરિયાદ ત્યાં કરવામાં આવેલી છે હવે આ લેખિત અરજી કર્યા પછી કોલકાતા પોલીસે એક સ્પેશિયલ પોલીસની એક ટીમ તૈયાર કરી અને એમને પૂછતાછ બદલ કે પછી આરોપોનું જે એક નિહિતાર્થ પ્રમાણે કહી શકાય કે તપાસણી માટે રેકોર્ડિંગ કલેક્ટ કરવા માટે રાજભવનનું જે વિડીયો રેકોર્ડિંગ છે એ કલેક્ટ કરવા માટે આગળ એમણે પ્રક્રિયા શરૂ કરી તો ત્યાં રાજ્યપાલની ઇન્કવાયરી અને સાથે સાથે રાજભવનના રેકોર્ડિંગની જે તપાસ આગળ ચાલવાની હતી એમાં આર્ટિકલ રાજભવન ખૂબ નિર થતો કહી શકશો કે ચર્ચામાં આવવાનું કારણ બન્યું છે કે શું રાજ્યપાલનું એ રીતે કોઈ સ્પેશિયલ ઇન્કવાયરી ટીમ પોલીસ દ્વારા જે નિયોજિત કરવામાં આવેલી છે જે નિમણૂક કરવામાં આવેલી છે એ પ્રકારની ટીમ રાજ્યપાલની પૂછતાછ કરી શકે

પર પ્રકારનું નિવેદન કે માહિતી લઈ અને શેર કરવાની નથી કે શું મેટર છે એના વિશે કોઈ જાતનું નિવેદન કે મંતવ્ય રજૂ કરવાનું નથી આ પ્રકારના આદેશ આપ્યા છે રાજ્યપાલ ઓફિસ દ્વારા તો હવે આખી આખી ચર્ચા જોઈએ આપણે કે ભાઈ એક રાજ્યના રાજ્યપાલ ઉપર એક મહિલા કર્મચારી રાજભવનમાં કામ કરે છે યૌન ઉત્પીડનના આરોપ લગાવે છે એના બદલ સ્પેશિયલ એન્કવાયરી ટીમ તૈયાર કરવામાં આવે અને એ ટીમને કોઈ પણ જાતના મંતવ્યો કે ભલામણો કે કોઈ પણ જાતના નિવેદન આપવા ઉપર તમામે તમામ કર્મચારીઓ ઉપર રોક લગાડવામાં આવે છે આ છે મુદ્દો ન્યૂઝ રાજ્યના રાજ્યપાલ અને દેશના રાષ્ટ્રપતિ પાસે કેટલાક વિશેષાધિકારો હોય છે એ વિશેષાધિકારો નું શું આ ભંગ કરે છે સ્પેશિયલ ઇન્કવાયરી ટીમ એ મુદ્દા આપણે જોવાના છે એટલા માટે આપણે જોવાનું છે કે ત્રણસો માં એવી શું જોગવાઈ છે કે જે રાજ્યપાલને કેટલા ખાસ અધિકારો આપે છે તો સૌ પ્રથમ જોઈએ અનુચ્છેદ ત્રણસો એકસઠ અનુચ્છેદ ત્રણસો એકસઠ એક બે ત્રણ અને ચાર એ ચારે ચારમાં અલગ અલગ જોગવાઈઓ છે એ જોગવાઈઓ પણ આપણે જોવાની એ કઈ કઈ જોગવાઈ અંતર્ગત રાજ્યપાલ કે રાષ્ટ્રપતિને કયા કયા વિશેષાધિકારો પ્રાપ્ત છે વાત કરીએ ત્રણસો એકસઠ એક ની તો ત્રણસો એકસઠ એક અંતર્ગત સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ પોતાના કાર્યકાળ દરમિયાન એ શબ્દ યાદ રાખજો ટર્મ ઓફ ઓફિસ ટર્મ ઓફ ઓફિસ એટલે કે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કૃત્યો કે કાર્ય બદલ દેશની કોઈ પણ ન્યાયતંત્ર કે ન્યાયાલય પ્રત્યે જવાબદાર નહીં હોય કે આ કાર્ય બદલ એમને કોઈ પણ જાતને સજા કરી શકાય નહીં કે આ કૃત્ય યોગ્ય હતું કે અયોગ્ય હતું કે એમના નામે થયેલું છે એ પ્રકારની કોઈ પણ સજા એમના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યો માટેની જવાબદારી એમની ગણાશે નહીં આ અનુચ્છેદ આપણે યાદ રાખશું ખાસ યાદ રાખશું આ શબ્દ ટર્મ ઓફ ઓફિસ એના પદ ઉપર રહીને થયેલા કાર્યો બદલ પોતાના પદ ઉપર થઈને રહીને કરેલા જે કાર્યો છે એના બદલ કોઈ પણ ન્યાયતંત્ર કે ન્યાયાલય પ્રત્યે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ જવાબદાર નથી આટલું યાદ રાખશું અનુચ્છેદ જોઈ ત્રણસો ને એકસઠ બે તો ત્રણસો એકસઠ બે માં શું કહેવામાં આવેલું છે કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ વિરુદ્ધ કે કાર્યવાહી શરૂ કરી શકાશે નહીં અહીંયા આપણે જોઈએ ભાઈ કર્મચારી ટીમ લગાડી છે અથવા તો એમની વિરુદ્ધમાં પૂછતા છે આ પ્રકારની કોઈ પણ કાર્યવાહી એમના પદ ઉપર રહેલ દરમિયાન સમયગાળા દરમિયાન કરી શકાશે નહીં કાર્યકાળ દરમિયાન આ વસ્તુ થશે નહીં એવું ક્યાં લખેલું છે અનુચ્છેદ ત્રણસો એકસઠ બે અંતર્ગત બીજું અનુચ્છેદ ત્રણસો દરમિયાન કે પછી ધરપકડ એમની કરી શકાય નહીં અનુચ્છેદ ત્રણસો એકસઠ ત્રણ અનુસાર ખાસ યાદ રાખશો અનુચ્છેદ ત્રણસો એકસઠ ત્રણ ની જોગવાઈ એમને ખાસ વિશેષ અધિકારો આપે છે અને અનુચ્છેદ ત્રણસો એકસઠ ચાર નાગરિક કે પછી સિવિલ કાર્યવાહી પદ ઉપર રહેલ વ્યક્તિ એટલે કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ વિરુદ્ધ ત્રણસો એકસઠ ચાર અનુસાર કરી શકાતી નથી આ પ્રકારની જો તમારે કોઈ કાર્યવાહી કરવી છે તો બે મહિનાની અગ્રિમ નોટિસ તમારે પાઠવવી પડે એટલે આ પ્રકારના અધિકારો પદ રહેલા જે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ છે એ ભોગવે છે કયા રાજ્યના રાજ્યપાલ ઉપર કયા પ્રકારના આરોપો લાગ્યા છે શું ઘટના ઘટે છે અને એના પછી ત્રણસો નો સંદર્ભ અહીંયા કઈ રીતે જોડાયેલો છે આટલા મુદ્દા આપણે આજની ચર્ચા ઉપરથી ખ્યાલ રાખશું આગળ વધીએ તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો તો એ સવાલ તરફ

કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે ગ્રાઉન્ડ બેઝ્ડ ઓપ્ટિકલ ટેલિસ્કોપની વાત છે ઓપ્શન તમારા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અસમ કે ગુજરાત આ ચારે ચાર રાજ્યોમાંથી કયા રાજ્યમાં એની સ્થાપના કરવામાં આવી છે આ પ્રશ્નનો જવાબ જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનમાં લખો નથી ખ્યાલ તો એક વખત ગૂગલમાં ચેક કરો અને આની ઇન્ફોર્મેશન મેળવો અને આ જ પ્રકારના કોઈ નવા મુદ્દા કે ફેક્ટ અને તથ્યો સાથે આપણે ભવિષ્યમાં બિયોન્ડ ધ ટેક્સ્ટબુક પહેલા અંતર્ગત મળતા રહીશું જય હિન્દ જય ભારત